અને હવે વાત કરીશું પોસ્ટ હત્યા અને સવાલ પર। અમદાવાદના ધંધુકામાં યુવકની હત્યાનો મામલો કે યુવકની હત્યા બાદ આજે ધંધુકા બંધનું એલાન આપવામાં આવ્યું છે। બીએચપીએ આપ્યું બંધનું એલાન। બંધના એલાનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આરોપી નહીં પકડાય ત્યાં સુધી બંધ રાખવાનું એલાન કર્યું છે। એસઓજી એલસીબી લોકલ પોલીસ સહિત કુલ 7 ટીમ સક્રિય કરાઈ છે। આ ઘટનાને પગલે ધંધુકા પીઆઈ સીબી ચૌહાણની બદલી પણ કરાઈ છે અને સાથે જ સાણંદના પીઆઈ આરજી ખાંટને ધંધુકા ચાર્જમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે। દીવા એસપી રીના રાઠવાના સુપરવિઝનમાં આની વધુ તપાસ કરવામાં આવશે। ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સની મદદથી આરોપીઓને પકડવા કવાયત હાથ ધરાઈ છે। પોલીસ આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી રહી છે। આ મુદ્દે અનિતા પટણી લાઈવ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। અનિતા, જણાવશો કે આ યુવકે એક પોસ્ટ કરી અને તેનો જ ખાર રાખીને આરોપીઓએ તેને મોતને ઘાટ ઉતારી દીધો, શું અપડેટ મળી રહ્યા છે? જે હિરણ, જે પ્રકારે જે કિશન ભરવાડ નામના જે યુવકની જે હત્યા કરવામાં આવી હતી, બે રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી, જેના પગલે વીએચપી દ્વારા જે બંધનું એલાન કરવામાં આવ્યું છે, તમે હાલ જોઈ શકો છો કે ધંધુકા વિસ્તારમાં વીટીવીની ટીમ પહોંચી છે અને એક જે પ્રકારે તંગદિલી ભર્યો જે માહોલ છે, અગ્નિ જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। આખું જે ધંધુકા વિસ્તાર છે તે સાંજ જોવા મળી રહ્યું છે, દુકાનો બંધ છે, પોલીસો ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કારણ કે જે પ્રકારે જે કિશન ભરવાડ દ્વારા એક ધાર્મિક જે વિવાદાસ્પદ પોસ્ટ, જે કથિત વિડીયો જે સમગ્ર વાયરલ થયો હતો, જેની અદાવતમાં હત્યા કરી હોવાના જે શંકા અને પરિવારના આક્ષેપોને લઈને હાલ તો પોલીસ તપાસ કરી રહી છે અને જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તેને જોતા પોલીસ અધિકારીઓ દ્વારા જે તેના જે ધંધુકાના પીઆઈ છે સીબી ચૌહાણ, તેઓની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે અને ચાર્જમાં સાણંદના પીઆઈ આરજી ખાંટને રાખવામાં આવ્યા છે। તમે આ ધંધુકા વિસ્તાર જોઈ રહ્યો છો, તમામ જે દુકાનો જે છે તે બંધ હાલતમાં છે અને પોલીસનો બંદોબસ્ત પણ અત્યારે જોવા મળી રહ્યો છે, લોકો પણ પોતે ઘરે જોવા મળી રહ્યા છે અને જે પ્રકારે એસઓજી અને એલસીબી અને લોકલ જે સ્થાનિક પોલીસ દ્વારા હાલ તો આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ ઉચ્ચ અધિકારીઓ તમામ અત્યારે હાલ જુદા જુદા જે વિસ્તારો જે છે ધંધુકાના ત્યાં અત્યારે હાલ તેના છે બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યું છે। જે પ્રાથમિક માહિતી મળી રહી છે કે જે વિવાદાસ્પદ વિડીયો વાયરલ થયો હતો તેની અદાવતમાં 3 વ્યક્તિઓ દ્વારા 2 રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યાને અંજામ આપવામાં આવી રહ્યું છે, પરંતુ જે કિશન ભરવાડના જે મોબાઈલની અંદર પણ કેટલાક જે કથિત નંબરો મળી આવ્યા છે, જેને લઈને આજે પોસ્ટ સિવાય બી અન્ય પ્રેમ પ્રકરણના કારણે પણ હત્યાની આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ પોલીસની જુદી જુદી 7 ટીમો અત્યારે હાલ સક્રિય થઈ છે, જેમાં એસઓજી એલસીબી સહિત સ્થાનિક પોલીસ છે તેઓની ટીમ અત્યારે જે આરોપીઓ જે છે તેને શોધી રહી છે। 3 આરોપીઓ કોણ છે અને ક્યાં છે તેને લઈને હાલ તો જે ટેકનિકલ સેલની પણ મદદ લેવામાં આવી છે અને મોબાઈલ જે કોલ લોકેશન છે તેના આધારે હાલ તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે। જી અનિતા, તમામ માહિતી બદલ આપનો આભાર।